નમસ્કાર મિત્રો, હવે ધોરણ 8માં વિષય ગણિત ચેપ્ટર નંબર 9 જેમાં આવશે મિત્રો બૈજિક પદાવલિઓ અને નિત્ય સમ, જેની અંદર મિત્રો સ્વાધ્યાય 9.1 જેનો મિત્રો દાખલા નંબર 3 એની સૂચના છે નીચેની બહુપદીઓના સરવાળા કરો। હવે મિત્રો આપણે બહુપદીઓના સરવાળા કરતા શીખવાનું છે। તો બહુપદીના સરવાળા મિત્રો બે રીતે કરી શકાય, એક ઊભી રીતે અને બીજી મિત્રો આડી રીતે। તો સૌ પ્રથમ મિત્રો આપણે ઊભી રીતે બહુપદીના સરવાળા કરીશું। તો પહેલી બહુપદી કઈ છે મિત્રો? એ બી માઇનસ બી સી, તો આપણે લખી દઈશું મિત્રો એ બી માઇનસ બી સી। સજાતીય પદોને મિત્રો એની નીચે ગોઠવણી કરશું સજાતીય પદોને। હવે મિત્રો બી સી માઇનસ સી, તો મિત્રો બી સી, તો બી સી મિત્રો એ મૂકીશું અને માઇનસ સીએ। ફરી મિત્રો સીએ માઇનસ એ બી, તો મિત્રો સૌ પ્રથમ આપણે સીએ, તો સીએ કેવા આપેલા છે પ્લસ, તો પ્લસ સીએ, અને એ બી કેવા છે મિત્રો માઇનસ, તો માઇનસ એ બી। હવે મિત્રો જે જગ્યા ખાલી રહી ત્યાં મિત્રો આપણે શૂન્ય મૂકીશું, અહીંયા એક જગ્યા ખાલી રહી ત્યાં ઝીરો મિત્રો, અહીં એક જગ્યા ખાલી રહી ત્યાં ઝીરો, એક જગ્યા મિત્રો અહીં વચ્ચે ખાલી રહી ત્યાં ઝીરો। હવે મિત્રો આપણે ત્રણે ત્રણ સંખ્યાનો શું કરીશું સરવાળો। હવે તમે જોઈ શકો અગાઉ આપણે અગાઉના ધોરણમાં મિત્રો આપણે અભ્યાસ કર્યો સરવાળા અને બાદબાકીના ચિહ્નો વિશે। તો જ્યારે મિત્રો સમાન ચિહ્ન હોય ત્યારે મિત્રો સરવાળો થાય। ફોર એક્ઝામ્પલ મિત્રો આપણે જોઈએ માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ, પ્લસ પ્લસ પણ મિત્રો શું થાય પ્લસ। એવા ચિહ્નો મિત્રો સમાન ચિહ્ન, જ્યારે અસમાન ચિહ્ન હોય એટલે કે માઇનસ પ્લસ બરાબર માઇનસ, પ્લસ માઇનસ બરાબર માઇનસ, આ બંને મિત્રો અસમાન ચિહ્ન હોય તો બાદબાકી અને સમાન ચિહ્ન હોય તો મિત્રો સરવાળો, જેનો અભ્યાસ મિત્રો આપણે આગળના ધોરણમાં કરી ચૂક્યા। તો આ નિયમના આધારે મિત્રો આપણે અહીંયા સરવાળો કરીશું। તો સીએ માઇનસ અને પ્લસ, તો ઓછા વત્તા શું થાય મિત્રો કેવા ચિહ્નો અસમાન ચિહ્નો, અસમાન ચિહ્ન હોય મિત્રો બાદબાકી થાય, સીએ માંથી સીએ બાદ થાય મિત્રો શું વધે ઝીરો, નિશાની સરવાળા। હવે ઓછા બીસી ને પ્લસ બીસી, અહીંયા પણ અસમાન ચિહ્ન, અસમાન ચિહ્ન હોય તો બાદબાકી થાય, બીસી માંથી બીસી મિત્રો બાદ કરીશું તો ઝીરો। ફરી મિત્રો આપણે પ્રશ્નની નિશાની મૂકીશું, એ બી પ્લસ છે મિત્રો અને આ એ બી મિત્રો માઇનસ છે, તો પ્લસ માઇનસ અસમાન ચિહ્ન, તો મિત્રો શું થાય બાદબાકી, તો અહીં પણ મિત્રો શું આવશે ઝીરો, આ બંને શું થઈ જશે મિત્રો નીલ થઈ જશે। આ મિત્રો કઈ રીત કરી આપણે ઊભી રીત। હવે મિત્રો આપણે આ સંખ્યાને આડી રીતે ગણવાનો મિત્રો આપણે પ્રયત્ન કરીશું। તો આડી રીતે દાખલો ગણીએ, આડી રીતે સરવાળો, તો પહેલા એ બી રકમ લખી દઈએ માઇનસ બી સી અલ્પવિરામ બી સી માઇનસ સી એ અલ્પવિરામ સી એ માઇનસ એ બી। તો સૌ પ્રથમ મિત્રો તમે આડી રીતે દાખલો ગણો ત્યારે આપેલી જે બહુપદીઓ છે મિત્રો એને પદાવલિઓ છે આપેલી મિત્રો એને શું કરશો તમે કૌંસમાં લેવાની। તો સૌ પ્રથમ આપણે કૌંસમાં લઈશું એ બી માઇનસ બી સી, અલ્પવિરામ જ્યાં છે શું કરવાનું મિત્રો સરવાળો, તો કઈ નિશાની મૂકવાની સરવાળા। ફરી મિત્રો બી સી માઇનસ સી એ, ફરી અલ્પવિરામ આવ્યું, કઈ નિશાની મિત્રો સરવાળો કરવાનો છે તો મિત્રો સરવાળાની, અને ફરી મિત્રો સી એ માઇનસ એ બી કૌંસ પૂરું। હવે મિત્રો કૌંસનો લીધા પછી આપણે શું કરીશું કૌંસને છૂટો પાડી દઈશું, તો અહીંયા મિત્રો કૌંસની વચ્ચે સરવાળાની નિશાની છે મિત્રો કોઈ પ્રશ્ન છે નહીં, પરંતુ મિત્રો જો કૌંસની બહાર માઇનસની નિશાની હોય તો કૌંસના અંદરના ચિહ્નો મિત્રો બદલાય, જે મિત્રો આપણે જાણીએ છીએ, પરંતુ મિત્રો અહીંયા સરવાળો છે તો આપણે કોઈ પ્રશ્ન નથી, તો ડાયરેક્ટ મિત્રો આપણે કૌંસને શું કરી દઈશું છોડી દઈશું। તો એ બી માઇનસ બી સી પ્લસ બી સી માઇનસ સી એ પ્લસ સી એ માઇનસ
एबी। હવે મિત્રો શું કરીશું તો કે એક જેવા સજાતીય પદો મિત્રો આપણે જોડે લાવીશું, પરંતુ મિત્રો આપણે યાદ શું રાખીશું કે જેને પદને મિત્રો જોડે લાવીએ સજાતીય પદને એને મિત્રો આપણે નિશાની સાથે જોડે લાવીશું। તો સૌપ્રથમ મિત્રો એબી લખીએ આપણે। હવે એબી મિત્રો છે કે હા, પણ કેવા છે મિત્રો માઇનસ એબી। પછી મિત્રો માઇનસ બીસી લખીશું, બીજું મિત્રો તો કે પ્લસ બીસી, માઇનસ સીએ અને પ્લસ સીએ। હવે મિત્રો આપણે સાદી રીતે લખીએ, તો અહીંયા આગળ કોઈ નિશાની ના હોય તો પ્લસ છે આપણે ગો માની, પ્લસ માઇનસ માઇનસ આ બંને નિલ થઈ જાય। અહીંયા માઇનસ બીસી પ્લસ બીસી તો આ બંને પણ મિત્રો ઉડી જાય, ઓછા કરતા ઝીરો થઈ જાય, અને અહીંયા માઇનસ સી અને પ્લસ સી તો આ પણ ઉડી જાય, જવાબ કેટલો વધે મિત્રો ઝીરો। તો આવી રીતે મિત્રો તમે બહુપદીઓના સરવાળા કરી શકો, એક મિત્રો ઊભી રીતે અને બીજી મિત્રો આડી રીતે। પરંતુ મિત્રો આપણે અહીં આડી રીતે મિત્રો સરવાળાની વાતથી કરતા શીખીશું, પરંતુ મિત્રો તમને જે યોગ્ય લાગે એ રીતે મિત્રો તમે દાખલો ગણી શકો છો।